તો દોસ્તો ફરી એક વાર તમારું સ્વાગત છે ઘોસ્ટ ઓફ સુશીમામાં. તો ભાઈ આ છે 33મો એપિસોડ. ઓલરેડી ગેમ ઘણી મોટી છે અને ખબર જ હતી કે આ મોટી હશે, પણ ગેમ બહુ સરસ છે મ્યુઝિક થી લઈને ગેમ પ્લે સુધી. તો હવે આપણે પાછળના 32 એપિસોડમાં બીજો રીઝન આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે આપણે જે 3 ક્વેશ્ચન માર્ક અત્યારે મેપમાં જે દેખાય છે એ જ આપણે ચાલુ કરીશું લગભગ ત્યાંથી. આ વિડીયોમાં આપણે એને કવર કરવાનો ટ્રાય કરીએ, જોઈએ એમાં શું છે, કઈ નવું લોકેશન છે, કોઈ સાઇડ ક્વેસ્ટ છે. સાઇડ ક્વેસ્ટ આપણે બાય ધ વે બધી કમ્પ્લીટ કરી દીધી છે આ રીઝનની. તો ફટાફટ ગેમનો વિડીયો ચાલુ કરીએ આપણે. અને એક બે ને ત્રણ અને આ બાજુ છે એ આપણે કમ્પ્લીટ કરેલું છે. તો પેલું આ જ લઈએ નજીકમાં નજીકનું. અને અહીંયા તમે સાઇડ ક્વેસ્ટ જોશો ને તો બધે બધી સાઇડ ક્વેસ્ટ આપણે કમ્પ્લીટ કરી દીધી. મિથિકલ ટેલ એક વાર જોવા, મિથિકલ ટેલનો આઈડિયા નથી. આ ઇન્કી આઈલેન્ડ જે આપણું ડીએલસી છે એની ટેલ છે, તો ઓફકોર્સ એને લેવાનું નથી અત્યારે આપણે. મિથિક ટેલ અનડિસ્કવર્ડ હજી આપણને મળી નથી, એ ખુલશે હજી. પણ હા હા હા, એકદમ બ્યુટિફુલ લોકેશનમાં આવી ગયા છે આપણે. ગેમ તો સુંદર છે, એકદમ સુંદર છે. ઓકે, વેર યુ ડેમેજ ધ ઘોસ્ટ ટેક હેઝ રીસેટ. ઓ નો, આપણે ડેમેજ નહીં લેવાનો. ભાઈ હીલ કરો, હીલ કરો. બાય બાય બાય. ભાઈ એમ તો થોડું એટલું સહેલું નથી આ લોકોને હરાવા. શું આ જ અનડિસ્કવર લોકેશન હતું કે શું? તે તો ખરા, જઈ આ રસ્તો ક્યાં લઈ જાય છે પેલા. ઓકે, હજી ઉપર જ જવાનું છે, હજી લોકેશન નથી આવ્યું. તો ક્યાંક બીજા જ લોકેશનની અંદર આ લોકોએ જઈને મોકલે આપણને. ફોક્સની ગુફા, સરસ. તો હવે આપણે કંટ્રોલર ઉપર શિફ્ટ થઈ જઈએ, શાંતિથી ગેમ રમવાની છે. તો અને થોડો કેમેરાની દિશા બદલી નાખીએ, ડાયરેક્શન બરાબર નથી એનું. પરફેક્ટ, ચલો ફટાફટ ચાલુ કરી દઈએ. તો ઓલરેડી ફોક્સ ની ડેન, યુ હેવ અરાઇવડ યોર એટ યોર ટ્રેક ધ લોકેશન. કેંગ યુ શિયાળ, કેંગ યુ. આપણે લૂંટવામાં જ રહી ગયા કે શું? શિયાળ જતું રહ્યું. હવ આ બાજુથી અવાજ આવ્યો. હાર્યું હાર્યું શિયાળ આપણું.
ઓહો, અહીંયા કોઈની લાશ પડી છે. લેટ્સ ઇગ્નોર ધેટ. ઓકે, આ બાજુ બામ્બુસ મળી ગયા અહીંયા. ઓકે, અહીંયા રહ્યું શિયાળનું જવાનું. વાહ, ઓનર ધ શ્રાઇન. હજી બે જોશે આપણે પાવર, ચામનો પાવર ઇન્ક્રીઝ કરવા માટે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન માર્ક ઉપર જઈએ. અનડિસ્કવર્ડ લોકેશન. આપણે આપણા ઘોડાને બોલાવી લઈએ. ઓહ, અહીંયા અહીંયા ઉતરો ઉતરો. ભાઈ અહીંયા વિલન્સ વિલન્સ છે, વિલન્સ. થોડો સ્ટેલ્થ આઉટફિટ લેવાની જરૂર પડશે. રોની ફુલ્લી સ્ટેલ્થ આઉટફિટ છે આ. બે જ વિલન હતા કે શું આમાં? બે જ વિલન હતા. તલવારને થોડી ક્લીન કરીને અંદર મૂકી દઈએ. હજી ત્રીજો હૂતો હતો. મને એમ થયું કે આપણે માર એ પડ્યો છે, પણ ભાઈ ત્રીજો માણસ તો સૂતો હતો, ધ્યાને નહીં ગયું. આપણે બે જણા નહીં અવડાવી દીધા. ઓકે, આ બંને પાસેથી થોડી ઘણી લૂટ્સ મળી ગઈ. ઓકે, તો હવે ટ્રાવેલર્સ અટાયર પહેરી લઈએ, તો લૂટ ને એ બધું ડબલ ડબલ મળતું રહે આપણને. વાવ, લોકેશન બધા બહુ મસ્ત મસ્ત છે. ઉપરની બાજુ કિલ્લો છે, જે કિલ્લોમાં આપણે લગભગ આ બીજા મિશનના એન્ડમાં જશું આ કિલ્લે. અને જો અહીંયાથી જવાની જગ્યા છે, તો કદાચ અહીંયાથી જ આપણે ઉપર ચડવાનો ટ્રાય કરીએ. વાવ, આ જે મિશન હશે ને એ જોરદાર થવાનું છે. લગભગ આગળના કે મતલબ હવે નેક્સ્ટ એક બે વિડીયોની અંદર જ આ મિશન આવી જવું છે, કારણ કે આપણે બધું કમ્પ્લીટ કરેલું છે. આપણે સીધા એ મિશન બાજુ જ જશું. ઘોસ્ટ સ્ટેન્સ જોરદાર થયો છે, પણ એને વધારવા માટેના કંઈ અપગ્રેડ્સ જોશે, કારણ કે આ તો માંડ માંડ ફૂલ થાય છે અને પછી બહુ ટાઈમ સુધી રહેતોય નથી. જોકે ઘોસ્ટ સ્ટેન્સની બહુ જરૂર નથી, આપણે ઓલરેડી ફાઇટ એટલી સારી કરી શકીશું. હા હા, ઓકે ઓકે, આરામથી. પહેલાં બધું લૂંટી લઈએ અને પછી આને બચાવીએ. I heard Yariko was on your side, my lord. No easy feat considering they. My life is yours, Lord Sakai. I'll see that you keep it. I could use. જાડવારે વાત કરતો હોય ને એવું લાગે છે. I don't know much.
Just that the Mongols have taken over the lighthouse on Kubara's coast. A fine outpost for scouting. Thank you. કોઈ આઉટપોસ્ટ નું લોકેશન આપણને મળ્યું? ઓકે, તો નેક્સ્ટ જે લોકેશન હતું ને એનો જ આપણને થોડો ક્લુ મળ્યો છે કે ત્યાં શું હશે. તો ત્યાં એક આઉટપોસ્ટ હશે ભાઈ. વિડીયો એન્ડ સુધીમાં તો મજા આવવાની છે. એકદમ સ્ટેલ્થીલી ટ્રાય કરીશું આઉટપોસ્ટને કમ્પ્લીટ કરવાનો. કોઈ જોઈ ના શકું છે, એકદમ ઘોસ્ટની જેમ. વાવ, જો ત્યાં ફાયર ફ્લાય ઉડે છે, હોપફુલી ત્યાં જ આપણું નેક્સ્ટ લોકેશન હોય. અને પાછી એક શિયાળની ગુફા, ફોક્સ ડેન. ચલો ભાઈ, શિયાળ ભાઈ લઈ જાઓ આપણને સારી જગ્યાએ. ત્યાં થોડી ફાઇટિંગ ચાલે છે, આપણે ટોટલી ઇગ્નોર કરીએ એને, આપણે કંઈ જોયું નથી એમ. અને આ બાજુ લગભગ શિયાળની ગુફા હોઈ શકે. અને આ રહી, જો અહીંયાથી જ આપણને દેખાઈ ગઈ. હવે શિયાળને કહે, હવે તારે આવવાની જરૂર નથી, અમે સંભાળી લઈશું. અરે વાહ ભાઈ, ક્યાં ક્યાંથી જ રસ્તો કાઢ્યો છે અહીંયા તો. આ શું છે? ઓકે, ખાલી પથ્થરા જ મૂકેલા છે. ઓહો, શિયાળે ભાઈ કૂદી કૂદી. અનર્ધ શ્રાણ. તો એક જ બાકી રહી છે શ્રાઇન. હોપફુલી પછી કંઈક સારું એવું અપગ્રેડ મળી જાય. અરે વાહ, તો તમે ગેમમાં નોટિસ કર્યું હોય ને તો એચયુડી કંઈ નથી, હુડ એકેય નથી, મતલબ આપણું હેલ્થ વેલ્થ ક્યાંય નહીં બતાવતા. ગેમના લોકેશન એટલા સરસ છે ને તો એ કે તમે એન્જોય કરો. અને આ થંબનેલ બનાવવામાં બહુ કામ આવે. ચલો, હવે આ ફોક્સની ગુફા કમ્પ્લીટ, આ આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે નેક્સ્ટ મિશન બાજુ જઈએ, એક લાઇટ હાઉસ. અને આને કમ્પ્લીટ સ્ટેલ્થથી પાર કરવાનું છે, કોઈ જોઈ ના લે એવી રીતે. એવું ગેમમાં જરૂરી તો નથી, પણ એમાં પાર કરવાની જ મજા આવે એવું છે. 260 મીટર દૂર. વાવ ભાઈ, ગેમનું શું લોકેશન્સ છે. જો અહીંયા અમુક લોકો ઊભા છે, રોનિન્સ છે કે શું. સ્ટેન્ડ અપ. ભાઈ આપણે આર્ટ લઈ લઈએ તો ગોસાકુ આર્મર. ગોસાકુ ને એક આર્મર હતું જેમાં આપણે 5 લોકોને મારી શકતા હતા, કદાચ સકાઈ ક્લેન આર્મર. યસ યસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. બૂમ ભાઈ, વાવ, આપણો ઘોસ્ટ ટેન્સે અનલોક થઈ ગયો છે. તો હવે આપણે ડેમેજ લીધા વગર, જો કોઈ વધારે એનેમી દેખાય તો આપણે આ યુઝ કરીશું. પણ આ આર્મર યાર દેખાવમાં બહુ જોરદાર લાગે છે. એમાં આપણે ફૂલ્લી અપગ્રેડ કર્યા પછી તો સોલિડ, ટોટલી ઘોસ્ટ જેવી ફિલિંગ. સ્ટેન્ડ ઓફ નથી આપો. ઓહ
ચાલો અત્યારે બહુ બધા એનિમીસને મારી લીધા. આપણે આર્મર ચેન્જ કરી લઈએ, આપણે પાછું ટ્રાવેલર્સ અટાયર અને જઈએ ત્યારે. આપણે આર્મર કયું પહેરવું, કઈ વસ્તુ વાપરવી, ચાન્સ ને બધું બહુ સાચવીને વાપરવું પડે છે. અને ભાઈ આપણે મોંગલની ટેરેટરીમાં પહોંચી ગયા છીએ, હવે પાછું આપણે આર્મર ચેન્જ કરી લઈએ. આ વખતે આપણે સ્ટેલ્થવાળું આર્મર લઈશું, જે આપણું રોનીન અટાયર છે, અને કાળો કલર લઈ લઈએ ભાઈ, મસ્ત લાગે એવો. અને ચલો અત્યારે હવે મોંગલને ડિફીટ કરવાના છે ને, ચાર એનેમીને સળગાવીને મારવાના છે, તો કઈ વાંધો નહીં. ઓકે, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ જ તો ના હોય, બસ આપણને અહીંયા નજીકમાં એટલા દેખાય છે. કામ કરીએ, પહેલાં તો ગોળ ફરીએ. રસ્તામાં કોઈ એનેમીસ નથી, વાંધો નથી. ઓ, ઓલી બાજુ છે લોંગ બો ભાઈ, દૂર સુધી નિશાનો તાકવાનો છે. હા, બાજુ ત્રણ લોકો છે યાર, તો આ બાજુ કોઈ એવી જગ્યા મળી જાય જ્યાં હું ત્રણેયને બોલાવી શકું. ઓકે, તો આપણી પાસે બઝર્કર અને બે ડાર્ટ આવી ગઈ છે નહીં આમ તો. તો આપણે આ એનેમીને કેવું રહેશે, આમે બહુ હેવી એનેમી છે. વાવ, ગાંડો કર્યો ભાઈ, એનેમીને ગાંડો કર્યો. હવે ખાલી તમાશો જોવાનો છે. બધા એનેમી એટલા પાવરફુલ છે. વાવ, આપણે બ્લેક પાવડર બોમ્બ બોમ્બ કે એવું કઈ નાખી નહીં શકીએ. ચલો અત્યારે આવી જાઓ. સૌથી પહેલા આ માણસ નો વાળો માય ગોડ ભાઈ, ઓકે કુનાઈ નો ટાઈમ. ઓકે, પાવર મોડ આવી જાય ને કયા. કોઈ રહ્યું હવે? તલવાર સાફ. ઓ, હજી માણસ જીવતો છે. એનો હાથમાંથી બોમ્બ પડી ગયો હતો ભૂલથી.
એકદમ સ્ટાઇલ સાથે રમ્યા છે આ ગેમમાં, અને હજી કોઈ જીવતું છે કારણ કે આ એ બાજુ જ જોવે છે. તો સૌથી પહેલા સાદો સ્ટેન્સ લઈ લઈએ અને સ્મોક બોમ્બ્સ મળી ગયા, સપ્લાયસ મળી ગયા. કોઈ છે તો નહીં યાર? ઓ છે છે ભાઈ છે. ઓહો, આ માણસ ને આવા દે. ચલો ભાઈ, તારી માટે શિલ્ડ એનેમી. ખાલાસ ભાઈ, તલવાર સાફ કરો અને જો પેલા હવે આજુબાજુ કોઈ છે કે નહીં. નહીં તો હવે વારી છે લૂંટવાની. તો એની માટે આપણે પાછું ગિયર ચેન્જ કરી લઈએ. ટ્રાવેલર્સ અટાયર અમારે બધું ડબલ ડબલ મળશે આપણને, આ પહેર્યું હશે તો. અરે આમાં મળે છે કે નહીં? કારણ કે એકવાર દેખાડો નહીં ડબલનો મેસેજ યાર. છે તો ખરા, પણ એ બેમ્બુ ને એવું જ બધું મળશે, મતલબ એમાં થોડી લિમિટ્સ છે. મતલબ સપ્લાયસ છે તો સપ્લાયસ મળી શકશે, જો 8 સપ્લાય એક્સ્ટ્રા મળ્યા. મંગલના આર્ટિફેક્ટ આપણે ટોટલ 21 કલેક્ટ કર્યા, એમાંથી આ છે કોમ્પોઝિટ બો. ઓકે, બ્લેક પાવડર કેનન. ઓહો, એ ઘણું બધા આર્ટિફેક્ટમાં કલેક્ટ કરી લીધું છે કે મંગલ વિશે આપણે શીખીએ છીએ એ લોકો કેવા છે, શું કરે છે. આયન સરસ. અને અહીંયા છે કંઈ યન વુડ. ઓકે, અહીંયાથી આયન મળી ગયું આપણને અને ઘણી બધી વસ્તુ અહીંયા. હવે આની અંદર પહેલાં જોઈ લઈએ અને પછી આપણે લાઇટ હાઉસની ઉપર જઈએ. લાઇટ હાઉસ સળગાવવું પડશે ને, શું વાત છે. આપણે ભાઈ દરવાજે તો એ કોણ અંદર આવે? આ થોડું અંધારું વધારે લાગે છે આ ગેમમાં. ચલો બહાર નીકળો, બહાર નીકળો. અરે વાહ, બહાર અહીંયા કંઈક પડ્યું છે. સપ્લાયસ, ઓહો ઘણા બધા સપ્લાયસ મળે આ વખતે તો. અને હવે જોઈએ તો હવે કંઈ છે નહીં અને આપણે ઉપર ઉપર જઈ શકીએ છીએ આ બાજુથી. કેમ નહીં, જશું, પાક્કું જશું. અહીંયા આપણે પેલા ને માર્યો હતો. કુબરા લાઇટ હાઉસ. વાહ, એ બાંબુ ઉપર ચડી ચડીને ગયા આપણે. થોડું ઊંચું નથી ભાઈ, આપણે પણ ગ્રાપલિંગ હુક નાખી શકીએ છીએ તો કેમ નહીં, એનો તો યુઝ કરીશું જ. આપણે હજી અહીંયા નાખી શકીએ ગ્રાપલિંગ હુક, કદાચ આનીથી ઉપર જવાતું હોય. પણ એની પહેલાં આને સળગાવવાની છે. એની પહેલાં પેટી લૂંટી લઈએ. એક સ્મોક બોમ્બ રિયલી લાઇટ હાઉસ કરી, એક બ્લેક પાવડર બોમ્બ, 4 લિનન અને 48 સપ્લાય. ઓકે, સૌથી પહેલા તો આ ચેક કરીએ.
અહીંયા ઉપર ચડીને શું કરી શકીએ આપણે? ખાલી ફોટો પાડવા માટે જ ઉપર જવાનું છે કે વાહ યાર કોઈ એવું લોકેશન છે? આટલા ઉપર નહીં જઈ શકતા. અને આ બાજુથી નીચે જઈ શકીએ છીએ. કઈ નહીં, ચલો હવે ત્યારે અહીંયાથી નીચે જઈએ. તો લાઇટ હાઉસની અંદર જે પણ વધ્યું એ બધું લૂંટી લઈએ આપણે. વિન્ડ ચેમ આપણી ફૂલ છે અને આ બાજુ બીજું કંઈ છે નહીં. હજી નીચે જઈએ. અહીંયાથી આયન મળી ગયું, અહીંયા સપ્લાયસ છે. અને અહીંયાથી આપણે બહાર નીકળી ગયા. તો આપણે અહીંયાથી ઉપર જઈ શકત, પણ આ ડાવળેથી જવાની મજા જ કંઈક અલગ છે. અરે આપણે આ લૂંટ્યું નહોતું? ઓહો, હજી અહીંયા આટલું બધું પડ્યું છે. ભાઈ રહી ના જવું જોઈએ કંઈ બાકી આવું તો. સપ્લાયઝ ને બધું અપગ્રેડ કરવામાં બહુ હેલ્પફુલ છે. તો લગભગ આજનો વિડીયો તો અહીંયા સુધી જ રહેશે. આપણે ત્રણેય વસ્તુઓ કમ્પ્લીટ કરી લીધી, જે એક્સ્ટ્રા બાકી હતું એ. ચલો ભાઈ, આ એ પતી ગયું, લાઇટ હાઉસ એ પતી ગયું ત્યાંનું. તો ગાઈડિંગ વિન્ડો ટાર્ગેટ, આપણે કોઈ વસ્તુ ટાર્ગેટ નથી કરવી. તો હવે છે આપણું નેક્સ્ટ મિશન રેકોનિંગ ઇન બ્લડ. તો ડેફિનેટલી આપણે અહીંયા જ જવાનું છે હવે નેક્સ્ટ મિશનમાં. પણ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ. આપણે ત્રણ વસ્તુ કમ્પ્લીટ કરી લીધી. સેકન્ડ એરિયા જે આપણે મેજર ખુલ્યો હતો એ કમ્પ્લીટલી થઈ ગયો છે. આપણે મેઇન મિશન બાજુ જ જવાનું છે. તો ત્યારે મળીએ. બાય બાય.